કે આ સ્ટોક્સ અને સેક્ટર્સ આજે ફોકસમાં રહેશે બ્રોકરેજ હાઉસીસ તરફથી ગુડ મોર્નિંગ ચાની ચાની શરૂઆત આપણે સેક્ટરથી જ કરીએ તો બેન્ક સેક્ટર્સ પર જેફરીસે પોતાના મત જાહેર કર્યા છે થોડા મિશ્ર આપણને રિપોર્ટ જાહેર થતાં આપણને જોવા મળી રહ્યા છે તેમના મતે બે હજાર ચોવીસમાં પર્સનલ લોન ગ્રોથ જે છે થોડી ધીમી પડતી જોવા મળી શકે છે પણ સાથે તેમનું એ પણ કહેવું છે કે એમએસએમઈ એસએમઈ અને હાઉસિંગ રાઇડિંગ જે બોન્ડ બેઝ છે તેના ગ્રોથને લીધે કરીને આ જે લોન ગ્રોથ જે છે તે ધીમો પડી શકે છે સાથે તેમનું એ પણ કહેવું છે કે કેપેક્સ ગ્રોથ જે છે તે પંદર ટકા રહેવાની પણ તેઓ સામે અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ ગ્રોથ અને આરઓઈ માટે તેઓ વેલ્યુએશન તેમને ખૂબ જ આકર્ષિત લાગી રહ્યા છે અને તેમના મતે એક્સિસ બેંક આઈસીઆઈસી બેંક ઇન્ડસન બેન્ક સાથે જ એચડીએફસી બેન્ક અને એસબીઆઈ તેમના પસંદગી લિસ્ટમાં સામેલ થઈ રહ્યા છે ત્યારબાદ મહેન્દ્રા મહેન્દ્રા ફાઇનાન્સમાં નોમુરાનો મત જાણશો અહીંયા તેમને રિડ્યુસ રેટિંગ કર્યા છે લક્ષ્યાંક તેમને બસ્સોને ત્રીસ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે ડિસબર્સમેન્ટ ગ્રોથ જે છે તે સામાન્ય રહ્યો છે બિઝનેસ એસેટ્સ ગ્રોથમાં થોડી ઘણી મજબૂતી જોવા મળી રહી છે પરંતુ એફઆઈ ટ્વેન્ટી થ્રી અને ટ્વેન્ટી સિક્સ માટે એ અને એયુએમ યુએમ ઇપીસી સીએચઆર જે છે તે ઓગણીસ ટકાથી વીસ ટકા રહેવાના તેઓ સામે અપેક્ષા આપી રહ્યા છે પરંતુ એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે આર અને આરઓ જે છે તે એક પોઈન્ટ છથી અગિયાર ટકા રહી શકે છે તેવા અનુમાન છે ત્યાં જ મહેન્દ્રા મહેન્દ્રા ફાઇનાન્સ પર જાફ્રિસે હોલ્ડ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને બસ્સોને પંચાણું રૂપિયા આપ્યા છે તેમના મતે ક્વાર્ટર થ્રીમાં એયુએમ ગ્રોથ પચીસ ટકા વાયુવાય ધોરણે જોવા મળ્યો છે પરંતુ ડિસબર્સમેન્ટ ગ્રોથ જે છે તે સાત ટકા વાયુવાય ધોરણે રહ્યો છે અને ટ્વેન્ટી માટે આઉટલુક જે છે તે બાર ટકાથી ચૌદ રહી શકે છે પરંતુ મહેન્દ્રા મહેન્દ્રા ફાઇનાન્સ મોર્ગન સેન્ડે ઇક્વલ વેઇટ રેટિંગ આપ્યા છે અહીંયા લક્ષ્યાંક તેમને બસ્સોને પંચ્યાસી રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેના મતે ડિઝબર્સમેન્ટ ગ્રોથ જે છે તેમાં તે એમ મંથન મંથ ધોરણે તે સાત પોઈન્ટ પાંચ ટકા તે ઘટતો જોવા મળી રહ્યો છે સાથે જ ગ્રોસ અસેટ જે છે તે વાયોવાય ધોરણે પચીસ ટકા વધતી જોવા મળી રહી છે પરંતુ ક્વાર ફોર એફઆઈ ટ્વેન્ટી ફોર માટે ગ્રોથ જે છે તે મજબૂત રહ્યો છે ત્યારબાદ ફેડરલ બેન્ક પર મોર્ગન સ્ટેન્ડનીનું મત જાણશો અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે અહીંયા લક્ષ્યાંક તેમને એકસોને પાસઠ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે ગ્રોસ લોન ગ્રોથ કીઓ ક્યુ ધોરણે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા વધતી જોવા મળી છે સામે ગ્રાહક ડિપોઝિટ ગ્રોથ જે છે ત્રણ પોઈન્ટ નાન ટકા વધતો જોવા મળ્યો છે કીઓ ધોરણે ત્યારબાદ મહેન્દ્રા મહેન્દ્રા પર આપણે મોતીલાલ ઓસ્વારનો મત જાણીશું તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે લક્ષ્યાંક તેમને બે હજાર પાંચ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે કોર્ટ બે હજાર ચોવીસ માટે તે તેમનો ટોપિક્સમાં તેમની મહેન્દ્રા મહેન્દ્રાની તેઓ એન્ટ્રી કરી રહ્યા છે તેટલું જ નહીં એફઆઈ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી સિક્સ માટે રેવન્યુ જે છે તે બાર પોઈન્ટ પાંચ ટકા વધવાની અપેક્ષા રાખી રહ્યા છે એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી સિક્સ માટે નફો જે છે તે સત્તર ટકા પર વધી શકે છે અને એબિટા જે તે પંદર ટકા વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને મારા છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લે તો પીએનબી